તળાજા શહેરના એક વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, કુલ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. ભાવનગર જિલ્લાના તળાજા શહેર તાલુકામાં તળાજા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે કે મુળિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ તળાજા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રણુભા પરમાર તેમજ એએસ મેસરિયા, ભાવેશભાઈ બારૈયા સહિતનો પોલીસ સ્ટાફ પ્રોહિબિશન જુગાર અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા શહેરમાં બાલા જબ્બરની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતો ધર્મેન્દ્ર બળવંતભાઈ રાઠોડ પોતાના ઘરે મકાનની પાછળ ગેલેરીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસ સ્ટાફે રેડ કરવામાં આવતા ધર્મેન્દ્ર બળવંતભાઈ રાઠોડ ઝડપાઈ ગયો હતો અને તપાસ કરતા ઇંગ્લિશ દારૂની 30 બોટલ કિંમત રૂપિયા 9,000 અને મોબાઈલ મળીને કુલ 14,000ના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો હતો. જ્યારે આ દારૂ ક્યાંથી લાવ્યો છે તેની પૂછપરછ કરતા ઝડપાયેલા આરોપીએ જણાવેલ કે તળાજા તાલુકાના બોરડી ગામના રાજદીપસિંહ ઝાલા પાસે મંગાવેલ હોય અને તેઓ આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું. તળાજા પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.